જામનગર મંત્રી આર સી ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું. કૃષિ મંત્રી આર સી ફળદુએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતના અધિકારીશ્રીઓએ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલ કામગીરી અંગેની વિગતો પૂરી પાડી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. તાઉ તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમજ તે અંગેની તમામ આનુષંગિક તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટર રવિશંકરે મંત્રી આર સી ફળદુને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંથી 2500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયાથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ વિસ્તારોમાં રહેતા સગર્ભા બહેનોને યાદી તૈયાર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. ખેડૂત ભાઈઓ તથા APMCના હોદ્દેદારોને ખુલ્લામાં રાખેલ પાક જનસ સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવેલ છે. દરિયાકાંઠે મીઠાના ઉદ્યોગોમાં કામ કરતા અગરિયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનના વહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગરથી હાપા સુધી ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર વિભાગની ટીમની શક્યતા છે, ઝાડ પણ પડવાની શક્યતા છે, મકાનોની દિવાલ પણ પડતી હોય છે, છાપરાઓ પણ ઉડતા હોય છે, ઇલેક્ટ્રિકના તાર પણ તૂટતા હોય છે, થાંભલો પણ પડી જતો હોય છે. પવન, પાણી અને વીજળી, અગ્નિ એની કોઈ તાકાતનો અંદાજ આપણે લગાવી શકતા નથી. આ બધું કુદરતના હાથમાં હોય છે અને એવે વખતે વાવાઝોડાની સંભવિત જે કંઈ તાકાતો છે એનાથી જે નુકસાન થતું હોય છે એ બધા ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને સૌ એલર્ટ રહીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ કે જીવહાનિ ન થાય અને સલામત રીતે આ વાવાઝોડામાંથી આપણે પાર ઉતરીએ. પરંતુ સરકારી વહીવટીતંત્રએ, જામનગર જિલ્લા વહીવટીતંત્રએ આખા એ જિલ્લામાં તમામ પ્રકારની વાવાઝોડાને ફેસ કરવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી છે. કોઈ સ્થાન ઉપર કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એ માટેની તૈયારીઓ કરેલી છે. તેમ છતાંય સર્વે નાગરિકજનોએ પોતાનો ખાદ્ય પુરવઠો 2-4 દિવસ માટેનો સલામત રીતે સાચવી લેવો જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ, ઘરમાં કદાચ વીજળીનો પુરવઠો ખોરવાય તો મીણબત્તી વગેરેની તૈયારી રાખવી જોઈએ. આમ આવશ્યક ચીજો છે એ બધી આપણે 2-4 દિવસ માટે ચાલે એ પ્રકારની વ્યવસ્થા આગોતરું ચિંતન આપણે કરી લેવો જોઈએ. તો મને લાગે છે કે આપણા જિલ્લામાં આપણે આ સંભવિત વાવાઝોડાને સારી રીતે ફેસ કરી શકશું. જામનગર શહેર અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સૌ ગ્રામજનોને એ વાત સાથે વિનંતી કરું છું કે આગામી 2 દિવસમાં સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાવાઝોડાની સંભવિત અસરો આવવાની જણાઈ આવે છે અને એ જોતાં જામનગર જિલ્લાના સર્વે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત ભાઈઓને ખાસ કરીને વિનંતી છે કે આપ સૌ આપના પશુધન માટે સૂકો ઘાસચારો છે એ સલામત સ્થળે ગોઠવી લેવો જોઈએ. એ ઉપરાંત આપની ખેત ઉત્પન્નની જણસીઓને પણ સલામત સ્થળે રાખી દેવી જોઈએ. આમ તો મોટાભાગે જિલ્લામાં 2 દિવસ માટે માર્કેટિંગ યાર્ડોના કામકાજ પણ બંધ રહેવાના છે. એવા સંજોગોમાં ખેડૂતો પોતાના પશુધનને પણ સાચવીને રાખે, એનો ઘાસચારો પણ સાચવીને રાખે, એ ઉપરાંત ખેત ઉત્પન્નની જણસીઓ એને સલામત સ્થળે સાચવી લે. આ ઉપરાંત વડીલો છે જે નાની મોટી બીમારીમાં કાયમ સપડાયેલા રહેતા હોય છે, એવા વડીલોએ પોતાએ ડૉક્ટરોની સલાહ પ્રમાણે જે દવાઓ લેતા હોય છે એ દવાઓનો પુરવઠો પણ 2-4 દિવસ માટે એમને એકત્ર કરી લેવો જોઈએ. સૌ નાગરિક ભાઈઓને મારી નમ્ર વિનંતી છે,
ખાસ કરીને સગર્ભા બહેનો છે એની વિશેષ કાળજી લેવી જોઈએ. નજીકના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની નજીકના વિસ્તારમાં સલામત સ્થળે એવા સગર્ભા બહેનોને શિફ્ટ કરી લેવા જોઈએ, અથવા તો સગાવાલાને ત્યાં એવી વ્યવસ્થા હોય તો એ રીતે સાચવી લેવા જોઈએ. આમ મોટાભાગે વાવાઝોડાનો જે રૂટ છે એ રૂટ પ્રમાણે જોતાં જામનગર જિલ્લાને પવનની ગતિની થોડી અસરો આવે એવું જણાય છે. તેમ છતાં પણ આ કુદરતી ચીજ છે, ક્યારે કઈ દિશા બદલે અને કેટલી ગતિથી આવે એની કોઈ ચોક્કસ આપણે આધારશિલા બાંધી શકતા નથી, એટલે આપણે બધી જ રીતે એલર્ટ રહેવું અત્યંત જરૂરી છે. માટે સૌ ભાઈઓ કાળજી રાખે, નાના બાળકોને ઘરની બહાર કમસે કમ નીકળવા ન દઈએ, કેમકે પવનની ગતિથી ઝાડની ડાળ પણ તૂટવાની શક્યતા છે, ઝાડ પણ પડવાની શક્યતા છે, મકાનોની દિવાલ પણ પડતી હોય છે, છાપરાઓ પણ ઉડતા હોય છે, ઇલેક્ટ્રિકના તાર પણ તૂટતા હોય છે, થાંભલો પણ પડી જતો હોય છે. પવન, પાણી અને વીજળી, અગ્નિ, એની કોઈ તાકાતનો અંદાજ આપણે લગાવી શકતા નથી. આ બધું કુદરતના હાથમાં હોય છે અને એવે વખતે વાવાઝોડાની સંભવિત જે કંઈ તાકાતો છે એનાથી જે નુકસાન થતું હોય છે એ બધા ભયસ્થાનોને ધ્યાનમાં રાખીને સૌ એલર્ટ રહીએ અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ કે જીવહાનિ ન થાય અને સલામત રીતે આ વાવાઝોડામાંથી આપણે પાર ઉતરીએ. પરંતુ સરકારી વહીવટીતંત્રએ, જામનગર જિલ્લા વહીવટીતંત્રએ આખા એ જિલ્લામાં તમામ પ્રકારની વાવાઝોડાને ફેસ કરવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી છે. કોઈ સ્થાન ઉપર કોઈપણ પ્રકારની અગવડતા ન પડે એ માટેની તૈયારીઓ કરેલી છે. તેમ છતાંય સર્વે નાગરિકજનોએ પોતાનો ખાદ્ય પુરવઠો બે ચાર દિવસ માટેનો સલામત રીતે સાચવી લેવો જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા રાખવી જોઈએ, ઘરમાં કદાચ વીજળીનો પુરવઠો ખોરવાય તો મીણબત્તી વગેરેની તૈયારી રાખવી જોઈએ. આમ આવશ્યક ચીજો છે એ બધી આપણે બે ચાર દિવસ માટે ચાલે એ પ્રકારની વ્યવસ્થા આગોતરું ચિંતન આપણે કરી લેવું જોઈએ. તો મને લાગે છે કે આપણા જિલ્લામાં આપણે આ સંભવિત વાવાઝોડાને સારી રીતે ફેસ કરી શકશું. ધન્યવાદ.